नमस्कार वाला विद्यार्थी मित्रों, आपनी आ चैनल में तमारु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 8 विषय विज्ञान जेमा चेप्टर नंबर 3 संश्लेषित एटले के कृत्रिम रेसाओ अने प्लास्टिक जेनु स्वाध्यायनु संपूर्ण सोल्यूशन जोईशुं। तेमा प्रश्न नंबर 1, शा माटे केटलाक रेसाओने संश्लेषित रेसा कहे छे समझावो। उत्तर, रू, शण, ऊन, रेशम जेવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવાય છે, જે કુદરતી રેસા છે। માનવસર્જિત રેસાઓને સંશ્લેષિત અથવા તો કૃત્રિમ રેસા કહે છે। સંશ્લેષિત રેસા નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થ છે તેમને જોડીને બનાવેલી સાંકળ છે। આ પ્રકારના રેસા માનવી દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરી કારખાનાઓમાં બનાવાય છે, તેથી આવા રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે। પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તરને સાચું કરો। સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે, કારણ કે તો તેમાં બી તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પેલું, સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા રેસા પણ કહે છે, તો તેમાં કૃત્રિમ અથવા તો માનવસર્જિત। બીજું, સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે, તો તેમાં પેટ્રોકેમિકલ્સ। ત્રીજું, સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે, તો તેમાં પોલિમર। પ્રશ્ન નંબર 4, નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો। ઉત્તર, નાયલોન રેસામાંથી પેરેશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા કે જે ઘણા જ મજબૂત હોય છે તે બનાવી શકાય છે। પ્રશ્ન નંબર 5, શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે સમજાવો। ઉત્તર, પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે, કારણ કે પેલું, પ્લાસ્ટિક અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી। બીજું, તેમને કાટ લાગતો નથી। ત્રીજું, તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે। ચોથું, ધાતુના પાત્ર કરતા કિંમતમાં સસ્તા હોય છે અને સરળતાથી વાપરી શકાય તેવા હોય છે। પ્રશ્ન નંબર 6, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો। થર્મોપ્લાસ્ટિક, તેમાં પેલું, આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક હોય છે, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી મિશ્રબંધિત હોય છે। થર્મોપ્લાસ્ટિકમાં તેને ગરમ કરતા નરમ બને છે, જ્યારે થર્મોસેટિંગમાં તેને એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા નરમ બનતું નથી। થર્મોપ્લાસ્ટિકમાં આકારમાં ફેરફાર કરી શકાય છે, જ્યારે થર્મોસેટિંગમાં આકારમાં ફેરફાર કરી શકાતો નથી। થર્મોપ્લાસ્ટિકમાં પોલિથીન, પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે, જ્યારે થર્મોસેટિંગમાં બેકેલાઇટ, મેલેમાઇન થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 7, નીચેની વસ્તુઓ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે સમજાવો। અ, હાથાવાળી તવી, બ, ઇલેક્ટ્રિક પ્લગ સ્વીચો અથવા તો પ્લગ બોર્ડ। ઉત્તર, અ, હાથાવાળી તવીનો હાથો થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે, કારણ કે તે અગ્નિ અવરોધક છે અને ખોરાકરાંતિ વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો પકડતા આપણે દાસતા નથી। બ, ઇલેક્ટ્રિક પ્લગ એટલે કે સ્વીચો અથવા તો પ્લગ બોર્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક અથવા તો બેકેલાઇટમાંથી બનાવવામાં આવે છે, કારણ કે તે ઉષ્માને વિદ્યુતનું અવાહક છે, તે અગ્નિ અવરોધક છે, તે ગરમ થવા છતાં પીગળી જતું નથી, તેથી આપણને શોક લાગવાનો કે આ સાધનો સળગી જવાનો ભય રહેતો નથી। પ્રશ્ન નંબર 8, નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે તેમાં વર્ગીકૃત કરો। તો અહીં ઉત્તર, રિસાયકલ થઈ શકે તેવા પદાર્થો, પ્લાસ્ટિકના રમકડા, થેલીઓ, બોલ પેન્ટ, પેન, પ્લાસ્ટિકના બાઉલ એટલે કે વાડકા, ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પોડ, પ્લાસ્ટિકની ખુરશી વગેરે, અને રિસાયકલ ન થઈ શકે તેવા પદાર્થો તો તેમાં ટેલિફોનના ઉપકરણો, કુકરના હેન્ડલ, ઇલેક્ટ્રિક સ્વિચ। પ્રશ્ન નંબર 9, રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે, શું તેણે સુતરા કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો। ઉત્તર, સુતરા કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે,
જ્યારે સિન્થેટિક કાપડ નહિવત પાણી શોષી શકે છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પરસેવો વળે છે. સુતરાઉ કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસી લે છે અને ગરમીથી રાહત મળે છે. સિન્થેટિક કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસતું નથી, જેથી આપણને તાપ લાગે છે અને અકડામણ પણ થાય છે. તેથી તેણે સુતરાઉ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ. પ્રશ્ન નંબર 10. પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે, ઉદાહરણ આપીને સમજાવો. ઉત્તર. પહેલું, પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રક્રિયા આપતું નથી, આ કારણે પ્લાસ્ટિકમાંથી બનાવેલા સાધનોને કાટ લાગતો નથી. બીજું, હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તે વિઘટન પામતું નથી. ત્રીજું, તેમાં રાખેલા રસાયણો અને અન્ય પદાર્થો સાથે તે રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી, ઉદાહરણ પોલિથીન. પ્રશ્ન નંબર 11. શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ? તમારા ઉત્તર માટે કારણ આપો. ઉત્તર. ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ. કારણ, ટૂથબ્રશના હાથા સખત અને અક્કડ હોય છે, તેથી તે બનાવવા થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ટૂથબ્રશના રેસા નરમ અને વળી શકે તેવા હોય છે, તેથી તે બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે. પ્રશ્ન નંબર 12. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, આ સલાહ માટે ટિપ્પણી કરો. ઉત્તર. પ્લાસ્ટિક જેવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે. આથી નકામા પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમું થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ નિવારવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન નંબર 13. કોલમ એમાં રહેલા શબ્દોને કોલમ બીમાં રહેલા શબ્દ સમૂહ સાથે જોડો. પહેલું, પોલિએસ્ટર, તો તેમાં આવે ડી, તેનું કાપડ સરળતાથી ચોડાઈ જતું નથી. બીજું, ટેફલોન, તો તેમાં સી, નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે. ત્રીજું, રેયોન, તો તેમાં એ, લાકડાના માવામાંથી બને છે. ચોથું, નાયલોન, તેમાં બી, પેરેશૂટ તથા સ્ટોકિંગ એટલે કે મોજાની બનાવટમાં વપરાય છે. પ્રશ્ન નંબર 14. સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવામાં મદદરૂપ છે, તમારો મત રજૂ કરો. ઉત્તર. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈ પણ પ્રકારના વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ થતો નથી, એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવા વૃક્ષો કાપવા પડતા નથી. સંશ્લેષિત રેસાઓના બહોળા ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો વપરાશ ઘટ્યો છે. આમ જંગલનું સંરક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ ઘણા જ મદદરૂપ છે. પ્રશ્ન નંબર 15. થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા વર્ણવો. ઉત્તર. થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બતાવવા નીચે જણાવેલી પ્રવૃત્તિ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સેલ, બલ્બ અને વાહકતાર જોડી વિદ્યુત પરિપથ રચો. વાહકતારને કાપી તેના બે છેડા એ અને બી વચ્ચે થોડી જગ્યા રાખો. વાહકતારના છેડા એ અને બી વચ્ચે પ્રથમ તાંબાની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપશે. હવે તાંબાની પટ્ટીની જગ્યાએ થર્મોપ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપતો નથી કારણ કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. આ દર્શાવે છે કે થર્મોપ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે. આકૃતિ તમને અહીં નીચે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.